નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર શનિવારે નવું પ્રકરણ શરૂ કર્યું ત્રિકોણ, અને ત્રિકોણની અંદર આપણે શરૂઆતમાં બે વ્યાખ્યા જોઈ. પહેલી વ્યાખ્યા જે પુસ્તક પ્રમાણે હતી કે પરસ્પર ત્રણ છેદતી રેખાઓ વડે મળતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા નક્કી થઈ હતી કે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને પણ ત્રિકોણ કહે છે. એનો સંકેત આપણે જોયો, ત્રિકોણ ગુજરાતીમાં લખીને ત્રિકોણ એબીસી લખી શકીએ, અથવા ત્રિકોણનો સંકેત કરીને આપણે પાછળ એબીસી લખી શકીએ છીએ. અહીંયા ત્રિ એટલે ત્રણ, બરાબર, ત્રણ ખૂણા, ત્રણ બાજુ, ત્રણ રેખા, બધી જ વસ્તુ ત્રણ. અને એવી જ રીતના અંગ્રેજીમાં એને ટ્રી શબ્દ આગળ વાપર્યો છે, એટલે ત્રિનો મતલબ પણ ત્રણ થાય છે. ત્યાર પછી આપણે જોયું તો ત્રિકોણના અંગો, તો ત્રિકોણને કુલ છ અંગો હોય છે, એમાં ત્રણ બાજુઓ એટલે કે એ રેખાખંડ એબી, રેખાખંડ બીસી ને રેખાખંડ એસી, અને એવી જ રીતના ત્રણ ખૂણા એટલે ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. તો આમ કુલ ત્રણ બાજુ અને ત્રણ ખૂણા એમ કુલ છ અંગો હોય છે, અને ત્રણ શિરોબિંદુઓ હોય છે પણ એ એના અંગો નથી. એ બી સી આ ત્રણ જે બિંદુ છે એ શિરોબિંદુ કહેવાશે, અને એ પણ એ ત્રિકોણનો ભાગ છે પરંતુ ત્રિકોણના અંગોમાં એનો સમાવેશ થતો નથી. ત્યાર પછી આપણે તારણો જોયા હતા, તો મુખ્ય તારણમાં એક વાત હતી કે ત્રિકોણની બાજુઓ એ ત્રિકોણનો ઉપગણ છે, એટલે કે બાજુઓ એ ત્રિકોણનો ભાગ છે પરંતુ ત્રિકોણના ખૂણાઓ એ ત્રિકોણના ઉપગણ નથી, એટલે કે ત્રિકોણના ખૂણાઓ ત્રિકોણના ભાગ નથી. ત્યાર પછી આપણે દેખ્યું હતું એનું નામકરણ, તો એને અલગ અલગ રીતે નામ આપી શકાય છે. ઘડિયાળના કાંટાની દિશામાં આપણે નામ આપ્યું હતું, ત્રણ નામ ઘડિયાળના કાંટાની દિશામાં અને ત્રણ નામ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એ પણ આપણે ગઈકાલે પરમ દિવસે જોયું હતું. ત્યાર પછી આપણે શીખ્યા હતા કે ખૂણાની બાજુ, ખૂણાની સામેની બાજુ, ખૂણો એ તો ખૂણા એની સામેની બાજુ શું હતી, બીસી. ખૂણો બી તો ખૂણાની સામેની બાજુ એસી. ખૂણો સી તો ખૂણા સીની સામેની બાજુ એ બી હતી. એવી જ રીતે બાજુની સામેનો ખૂણો તો એ બી છે, તો એ બીની સામેનો ખૂણો કયો હશે, તો એ બી છે તો સી હશે. બીસી છે તો બીસીની સામેનો ખૂણો કયો હશે, એ હશે. અને એસી છે તો સામેનો ખૂણો બી હશે. આટલી વાતોનો આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો, અને મેં તમને કહ્યું હતું આવી પાંચ આકૃતિઓ અને પ્રત્યેકના ખૂણાની સામેની બાજુ, સામેની ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેનો ખૂણો, નામકરણ, બરાબર, અંગો, એ બધું જ આપણે લખીને લાવવાનું હતું. આપણને ખબર જ છે પ્રમેય નંબર છઠ્ઠાની અંદર 6.7 પણ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. આજે આપણે ત્રિકોણના પ્રકાર જોવાના છે. બે રીતના એના પ્રકાર પાડી શકાય, એ ખૂણાના માપના આધારે આ વ્યાખ્યાઓ આપણે નહીં લખીએ, ખાલી સમજવા માટે લખીશું. પહેલું છે લઘુકોણ ત્રિકોણ, વ્યાખ્યા તમે લખી શકશો તો આપણે લખીએ જે ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ, તો જે ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય, લઘુકોણ હોય એનો મતલબ 0 થી 90° વચ્ચે માપ હોય, તો જે ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. ત્યાર પછી કાટકોણ ત્રિકોણ, માત્ર એક તમે વ્યાખ્યા આખી લખશો તો ઘરેથી મને ગમશે. કાટકોણ ત્રિકોણ, તો જે ત્રિકોણનો માત્ર એક જ ખૂણો કાટકોણ હોય, બરાબર, 90° હોય, તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. અને એવી રીતના તો માત્ર એક ખૂણો, બરાબર, તો જે ત્રિકોણનો માત્ર એક ખૂણો ગુરુકોણ હોય તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. તો આ રીતના ખૂણાના માપના આધારે એના ત્રણ પ્રકાર પડે છે. ત્યાર પછી બી
બરાબર તો બાજુના આધારે એના ત્રણ પ્રકાર છે પહેલું છે સમબાજુ ત્રિકોણ તો આપણે વ્યાખ્યા શું લખ્યું જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે ત્યાર પછી બીજું છે
દાખલા તરીકે ખાસ ધ્યાન રાખજો, પહેલું એ ને સંગત પી હોય, એ જે છે એને સંગત પી હોય બરાબર, ખૂણા એ એને સંગત ખૂણો પી, બી ને સંગત ક્યુ, ખૂણો બી છે એને સંગત ખૂણો ક્યુ, અને ખૂણો સી છે એને સંગત ખૂણો ક્યુ છે, સોરી ક્યુ ક્યાં સી છે, સી છે એને સંગત આર, તો એ ને સંગત પી, બી ને સંગત સી, સોરી બી ને સંગત ક્યુ અને સી ને સંગત આર હોય તો કઈ સંગતતા આવશે, એ બી સી એક સાઈડ થી લખી શકાય, એ બી સી તો એ બી સી તો શું આવી પી ક્યુ આર, આ એક તો આ જે છે આને કહીશું આપણે આ અનુરૂપ ખૂણો આપ્યું છે, એ ને અનુરૂપ ખૂણો કયો થયો પી, બી ને અનુરૂપ ખૂણો કયો થયો ક્યુ અને સી ને અનુરૂપ ખૂણો કયો થયો આર, તો ત્રિકોણ એબીસી સંગત ત્રિકોણ પીક્યુઆર, તો આ એક એક સંગતતા આપેલી છે અને એના પરથી આ સંગતતા આવે કેટલી બની શકે એમ છે, 6 બની શકે એમ, તો બીજી કેવી હશે જોઈશું, હવે આપણે 6 એ 6 માં આપણે આ બધું નથી લખવાના, ડાયરેક્ટ જ લખી શકીશું એબીસી, પહેલી માં એબીસી પીક્યુઆર, અહીંયા ખૂણો નથી લખ્યો, અલગ અલગ કામ છે, હવે એબીસી ને પીક્યુઆર આવી ગઈ છે, હવે આપણે શું કરીશું, બહુ ઈઝી છે, અહીંયા હવે પહેલા પી હતો સંગત ખૂણો ક્યુ, ખૂણો બી સંગત
સી સંગત ખૂણો પી આવી રીતના થશે બરાબર તો એક એક સંગતતા લખ્યું છે છ એક એક સંગતતા હોઈ શકે છે પરંતુ તે પૈકી માત્ર જો આ સંગતતા પરફેક્ટ આવડી ગઈ તો સંગતતાને અનુરૂપ જે એના અંગો છે એ પણ એને એકરૂપ હોઈ શકે છે બરાબર તો એ હવે આપણે આગળ જોઈએ